दुहा ए आपणा लोक साहित्यनो महत्वनो अने मानितो काव्य प्रकार छे। चोट लाघव ए महत्वना एना लक्षणों छे। दुहा थोड़ामां घणुं बधुं कही शके छे। आथी एने कही शकाय के गागरमां सागर एटले दुहा। धोरण 12 स्टैंडर्ड 12 नी अंदर 13 पोयम दैट इज दुहा मुक्त हाइकु। आनी अंदर बे लेखको आवेला छे, एक छे हेमेनभाई शाह अने बीजा छे स्नेह रश्मिभाई। दुहा मुक्त हाइकु एटले लोक साहित्यनो प्रकार छे, लोको द्वारा लोको माटे बनेलू एटले लोक साहित्य। અને એ લોક સાહિત્યની અંદર દુહા મુક્તક હાઇકુ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। સૌથી પહેલાં આપણે દુહાની વાત કરીએ। દુહામાં બતાવ્યું છે કે નારી કદી ન નીંદીએ નારી રત્નોની ખાણ, નારીથી નર નિપજ્યો જેમ ધ્રુવ પ્રહલાદ સમાન। નારીની આપણે ક્યારેય નિંદા ન કરવી જોઈએ। સ્ત્રી તો રત્નોની ખાણ છે, સ્ત્રીથી વંશ આગળ વધે છે, તેણે જ તે ધ્રુવ અને પ્રહલાદ જેવા નાના નાના બાળ વીરોને એક પુરુષનું સ્થાન આપી અને આ દેશ અને સમાજમાં એક યોગ્ય સ્થાને એને ચમકાવ્યા છે, જે રત્નો સમાન છે અને તેની પ્રતિભા ક્યારે રત્નની જેમ ઝાંખી થતી નથી। આથી એ નારી હોય કે માતા હોય, નારીની આપણે ક્યારેય પણ નિંદા ન કરવી જોઈએ। એ માતા ભલે કૃષ્ણ ભગવાનની માતા યશોદા કે દેવકી હોય કે આપણી માતા હોય, તે પોતાના પેટને પછી પરંતુ આપણા પેટને સૌથી પહેલાં અનાજ આપે છે। તે આપણા શરીરને ઢાંકી અને પછી પોતાના શરીરને ઢાંકે છે। આથી એ નારી સર્વગુણ સંપન્ન હોય, ભલે તે દીકરી હોય, મા હોય, પત્ની હોય કે ઘરની પુત્રવધુ હોય। આથી જ કહેવાય છે કે નારી તેને કહીએ જે કોઈ દિવસ નિંદા આપણે ના કરવી જોઈએ, કારણ કે નારી તો રત્નોની ખાણ છે। જેમ ખાણમાંથી અનેક પ્રકારના વિવિધ રંગના રત્નો મળે છે જે કિંમતી હોય છે, તેમ નારી પણ જન્મ આપે છે સંતાનોને। નારી નવરત્નોની જેમ અલગ અલગ રત્નો જન્મ આપે છે। કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય, તો એ ભગવાન પણ હોઈ શકે છે। નારી માનવ વંશને આગળ લઈ જાય છે। આથી એ જન્મદાત્રી માતાનો મહિમા આપણે જેટલો ઓછો આંકીએ તેટલું જ ઓછું છે। આથી આપણા જીવનની અંદર નાનપણથી જે આપણે વાર્તાઓ સાંભળી હતી, તે પ્રહલાદ, તેના પિતાજી હિરણ્યકશ્યપ, તે ધ્રુવ અને તેના જ્ઞાનવર્ધક નારદમુનિ। ધ્રુવે એક પગે ઊભા રહી અને ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાને તેને આજે પણ ધ્રુવના તારાની જેમ આપણા બધાની વચ્ચે ચમકતો બતાવ્યો। એક નાનકડા એવા બાળકે પોતાના પિતાને યોગ્ય રસ્તો બતાવ્યો હિરણ્યકશ્યપને। તેવી રીતે પ્રહલાદ હોય કે ધ્રુવ હોય કે પછી આપણે હોઈએ, એ રત્નોની ખાણ એ આપણી નારી, એ આપણી માતા છે। આથી આપણે ક્યારેય પણ નારીની નિંદા કરવી જોઈએ નહીં। બીજા દુહામાં કહેવામાં આવ્યું છે કે વરસ્યો જઈને વાડ પર મેહુલો શા કામનો, મોટો લાગ્યો તાળ ઢાકે નહીં નિજ પંડને। વરસાદ ખેતરની સુરક્ષા માટે રાખવામાં આવેલ જે વાડ હોય, વાડ એટલે કે ફેન્સિંગ, ત્યાં જો વરસાદ વરસે તો એ વરસાદનું પાણી નકામું છે। કારણ કાંટાની વાડમાં કોઈ વસ્તુ ઉગતી નથી અને ઉગે તો કામ લાગતી નથી। પાણી ખાલી જગ્યાએ વહી જાય છે અને એ પાણી કોઈ કામમાં આવતું નથી। તેવી જ રીતે તાડનું ઝાડ ખૂબ જ ઊંચું હોય છે પણ તે કોઈ ઉપયોગી નથી,
કારણ કે તે પોતે પણ પોતાના શરીરને છાંયો આપીને ઢાંકી શકતું નથી તો એ બીજાને શું મદદ કરી શકાય। આથી તે આપણે આપણા જીવનમાં જો ભગવાને આપણને જ્ઞાન બુદ્ધિ ધન અને યોગ્ય શરીર આપ્યું હોય તો આપણે બીજાને ઉપયોગ થાય તે રીતે હંમેશા વાપરવું જોઈએ। વરસાદ એટલે કે મેહુલો જો એ વાડની ઉપર થાય તો ત્યાં કેક્ટસ જેને આપણે થોર કે બાવળ કહીએ છીએ તે ઉગતા હોય છે જે નકામા હોય છે। તેવી રીતે તાડનું લાંબુ લાંબુ ઝાડ એ પોતાના શરીરને ઢાંકી નથી શકતું, નથી ફળ આપી શકતું, તો એ તાડનું ઝાડ પણ કોઈ કામનું નથી। આથી તે આપણને એ શીખવા મળે છે કે જીવનની અંદર આપણું જીવન આપણે સાર્થક કરવું જોઈએ। આથી કહેવાય છે કે સાર્થકતા હોવી જોઈએ। ઉદાહરણ માટે કવિએ બે ઉદાહરણ આપ્યા। વરસાદ જો માત્ર પાકની રક્ષણ કરતી વાડ ઉપર જ પડે તો એ વરસાદ નકામો છે, તે કોઈ ઉપયોગી નથી। કારણ કાંટાળી વાડમાં કંઈ પાક પાકતો નથી, તે વ્યર્થ છે। તેવી રીતે તાડનું વૃક્ષ ખૂબ જ ઊંચું છે પણ ઊંચાઈને લીધે તે શ્રેષ્ઠ નથી, કારણ કે પોતાની જાતને પણ ઢાંકી શકતું નથી। તો આપણે તાળ દ્વારા અને વરસાદ દ્વારા એ જ તે આપણે શીખવાનું કે આપણે પણ આપણું જીવન ઉપયોગી બને તે રીતે જીવવું જોઈએ। આગળ આપણને સમજાવવા માગે છે મુક્તક વિશે। મુક્તક એટલે મોતી। આપણા જીવનમાં અલગ અલગ પ્રકારના ધાતુઓ છે। સૌથી પહેલાં મેટલ એટલે કે લોખંડ। લોખંડથી વધારે કિંમતી કે મહત્વપૂર્ણ જો છે તો એ પિત્તળ। પિત્તળ પછી કોપર એટલે કે ત્રાંબુ, તે પછી ચાંદી। ચાંદીથી ચડિયાતું સોનું અને સોનાથી ચડિયાતું પ્લેટિનમ, પણ એનાથી પણ વધારે તો કે હીરો, અને હીરાથી પણ કોઈ મૂલ્યવાન કોઈ વસ્તુ છે તો એ છે મુક્તક, અને મુક્તક એટલે જ આ મોતી। આપણા જીવનમાં ઘણા એવા શબ્દો હોય છે, ઘણા એવા વિચારો હોય છે, ઘણા એવા સુવિચારો હોય છે જે આપણા હૃદયને સ્પર્શી જાય છે, ઘણા એવા વાક્યો કે કટાક્ષ તત્વો હોય છે જે આપણા જીવનને પરિવર્તન કરી નાખે છે। ભલે આપણે હજારો વખત ગીતાઓ વાંચીએ, કુરાન કે બાઇબલ વાંચીએ, પણ જો તે આપણા જીવનને પરિવર્તન ના કરી શકે તો એ શા કામનું। અનેક એવા વાક્યો હોય છે જે જીવન પરિવર્તન કરે, તો એવા વાક્યોને, એવા શબ્દોને, એવા સુવિચારોને આપણે મુક્તકનું સ્થાન આપેલું છે। અને અહીંયા આપણે મુક્તક ખૂબ જ સરસ હેમેન શાહે આપણને પોતાની બુક લાખ ટુકડા કાચના તેમાંથી આપણી સામે મૂક્યું છે। આ ચાદર છે અને આ છે વસંત ઋતુ અને આ છે વેરાન પ્રદેશ। એને ધ્યાનમાં લઈ, તે શબ્દોને ધ્યાનમાં લઈ અને હેમેન શાહે લખ્યું છે આપણી સામે કે નિરાશાની ચાદર હું વણતો નથી, નિરાશાની ચાદર હું વણતો નથી, કે વેરાનીના મંત્ર હું ભણતો નથી। વસંતમાં વિશ્વાસ રાખ્યા છે મેં દોસ્તો, વસંતમાં વિશ્વાસ રાખ્યા છે મેં દોસ્તો, આથી ક્યારે તૂટેલા પાનને હું ગણતો નથી। અહીંયા આપણને કવિ કહેવા માગે છે જીવનમાં ક્યારે પણ આપણે નિરાશ ન થવું જોઈએ। જે માણસ નિરાશ થઈ જાય તે આવી રીતે રણ જેવો બની જાય છે, વેરાન, એકલો, અટુલો, ના તેની પાસે આકાશ છે કે ના તેની પાસે વરસાદનું પાણી છે, નથી તેની પાસે વૃક્ષ કે નથી તેની પાસે મનુષ્ય કે જાનવર, પણ હા તેની પાસે પવન સુગંધીદાર છે, પુષ્પ અને મીઠા મધુર ફળ છે, તે છે વસંત ઋતુ। ચાદરને ધ્યાનમાં લઈ અને કવિએ લખ્યું છે કે હું કદી પણ નિશાસાની એટલે કે નિરાશની ચાદર વણતો નથી। આઈ બિલીવ ઇન ટુડે, હું આજના દિવસમાં જીવું છું, કાલે ભલે હું ગમે તેટલો ખરાબ હતો
ગમે તેવું મેં ખરાબ પાપનું કાર્ય કર્યું પણ તે મારું ગઈકાલ હતી. જો આજના દિવસને સારી રીતે જોઈશ અને તે પ્રમાણે કાર્ય કરીશ તો હું આજને સુધારી શકીશ અને મારી આવતીકાલને પણ. જો આ જ રીતે કાર્ય કરીશ તો આવતીકાલે પણ હું એમ જરૂર કહી શકીશ કે મારી ગઈકાલ પણ એક સારી હતી. આથી જ કવિ કહે છે કે નિરાશાની ચાદર હું વણતો નથી કે વેરાનીના મંત્ર હું ભણતો નથી. વેરાની મતલબ અકલાપણ, એકલાપણ. જ્યારે આપણે નિરાશ થઈ જાય, આપણી પાસે કોઈ નથી, આપણે આપણે જાતને પણ દોષ આપીએ, ત્યારે એ સમયે આપણને એવું લાગે છે કે આપણે એકલા રહીએ. અને એકલાપણમાં અનેક લોકો, અનેક દોસ્તોએ ખરાબ વિચાર કરી અને આત્મહત્યા પણ કરી છે. તો આવા સમયે હું મારી જાતને એકલો નહીં પણ બધાની સાથે ઊભો રાખીશ અને હંમેશા મારી જાતને કહીશ કે મારા જીવનમાં પણ વસંત ઋતુ છે અને આથી જ હું વસંત ઋતુમાં જ વિશ્વાસ રાખું છું દોસ્તો. આથી જે મારી ગઈકાલના તૂટેલા પાનો છે, ગઈકાલમાં થયેલા ખરાબ કાર્યો છે, એને હું ક્યારેય તે ગણકારતો નથી, કારણ કે હું તો નવા ફૂટેલા પાનોમાં જીવું છું અને આનંદ માણું છું. ફરગોટ યસ્ટરડે લીવ ટુડે. આમ આપણને મુક્તકમાં સરસ મજાની વાત હેમેનશાએ આપી છે. જ્યારે હવે છે હાઈકુ. હાઈકુમાં ખાસ જોવા જેવું છે ભાઈઓ, એમાં 5 લેટર્સ હોય છે, બીજા 7 લેટર્સ અને ત્રીજી લાઇનમાં 5 લેટર્સ. 5-7-5 એટલે હાઈકુ. હાઈકુમાં હંમેશા 17 લેટર્સ એટલે કે અક્ષરો હોય છે અને અહીંયા આપણી પાસે 2 હાઈકુ આપેલા છે. ખખડે સૂકા પર્ણો નીચે ઉપર કૂપળ ફૂટે. ખખડે મતલબ ખડખડાટ કરવો, સૂકા ગંદા જ્યારે પાન હોય તો એ ખડખડાટનો અવાજ કરે છે અને એ ધીરે ધીરે નીચે પડી જાય છે અને ત્યારે જીવન જે પરિવર્તનનું નામ છે તે આપણને કૂપળ એટલે કે નવા લીલા પાન આપે છે. તે ત્યાં ફૂટે છે, તે ત્યાં વિકાસ થાય છે. વૃક્ષના સુકાઈ ગયેલા પાન પાનખરમાં નીચે પડે છે, ખખડે છે, પણ નવી ઉગેલી કૂપળો જોઈ તેનાથી નવા પાન મોટા થશે. આવી રીતે વિસર્જન પછી સર્જન છે એ કુદરતનો ક્રમ છે. બીજું હાઈકુ છે, પૂર્યો પાંજરે પોપટ, કાન ખુશ પણ આંખ ઉદાસ. પંખીઓને મુક્ત હવામાં વિહરવા દેવા જોઈએ, તેને પાંજરરૂપી બંધનમાં કેદ ન રખાય. તેના મીઠા શબ્દો સીતારામ આપણને કાનને ખુશ કરે છે, પણ પાંજરામાં કેદ પોપટને આપણે જ્યારે આંખોમાં જોઈશું ત્યારે એની ઉદાસી આપણને જરૂર દેખાઈ આવશે. અને તે જ આ દુહા, મુક્તક અને હાઈકુમાં આપણા સ્નેહ રશ્મિજીએ ખૂબ જ સરસ રીતે બતાવ્યું છે. આ પોપટ અને આ તેની આંખ અને આ આંખોમાં છે તેની ઉદાસી. પાંજરામાં પોપટને પૂરીને રાખો, સીતારામ તો સીતારામ. તમે મરચું આપી અને ગુડ મોર્નિંગ કહેરાવી દો, સીતારામની જગ્યાએ રાધેશ્યામ પણ કહેશે. પરંતુ એ આંખોની અંદર જો તમે જોશો તો એના હૃદયની વાત એટલે કે આઝાદીની વાત એ આંખો દ્વારા પ્રગટ કરતી હોય છે. આથી બધા જની વાતો આપણને આંખ દ્વારા પ્રગટ થતી હોય છે અને આ છે નવા કૂપળો અને આ છે સુકાયેલા પર્ણો. આપણે એ જ કહેવા માગે છે કે આપણો પણ જીવનક્રમ આવો જ છે. જન્મ, વૃદ્ધિ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. આવી તો જીવન પરિવર્તનનું નામ છે. કોઈ આવશે તો કોઈ જશે, કોઈ જશે તો જ કોઈ આવશે ને. આ વાત નાનકડી એવી છે પણ નાની નાની વાતો પણ ઘણું સમજાવી જાય છે.
આ હતી આપણી કવિતા દુહા મુક્તક અને હાઇકુ 30 પોએમ સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી. નમસ્તે.